જુઓ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એમનો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ 5 જે દાખલા નંબર 2 કે નીચેના વ્યવહારોની આમનોટ લખી હિસાબી સમીકરણ પર થતી અસરો જણાવો એ અંગેના આપણે પ્રથમ 5 વ્યવહાર કરી દીધા હતા. હવે આપણે 6 વ્યવહારથી આ વિડીયોમાં ધ્યાન રાખજો. આપણે આમનોટ સૌ પ્રથમ વ્યવહારની આમનોટ લખી એ આમનોટના આધારે હિસાબી સમીકરણ એટલે મિલકતો અને બીજી બાજુ મૂડી અને દેવામાં શું અસર એટલે શું વધારો ઘટાડો થાય છે એ અંગેની સમજ. હવે આપણે 6 વ્યવહાર જુઓ. 6 વ્યવહાર રૂપિયા 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. તો આપણું વેચાણ જે હોય, વેચાણ 18,000માં વેચ્યો, આપણી આમનોદમાં જેટલા રૂપિયાનો માલ ખરીદીએ કે જેટલી રકમનો માલ વેચીએ એની નોંધ થાય. તો આપણી આમનોદ 18,000માં માલ વેચ્યો, રોકડેથી વેચ્યો, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે 18,000. તો એનો મતલબ એમ, રોકડ ખાતે ઉધાર એટલે રોકડ શિલ્લકમાં વધારો થશે 18,000, કે રોકડેથી વેચ્યો ધંધામાં રોકડ આવશે. અગાઉ જુઓ રોકડ 30,000 હતી, તો 30,000માં 18,000નો માલ વેચ્યો એટલે રોકડ થઈ ધંધાની 30,000 વત્તા વધારો થયો 18,000, એમ 48,000. જ્યારે માલ વેચ્યો 10,000નો 18,000માં વેચ્યો, પણ માલની રકમ હતી 10,000. તો આગળ જુઓ, માલ 35,000 હતો, એમાંથી 10,000નો વેચ્યો એટલે માલ સ્ટોક રહ્યો 35,000ના જગ્યાએ 10,000 માઇનસ એટલે 25,000. જ્યારે રોકડ 30,000 હતી, 18,000 આવી, એમ 48,000. તો 10,000નો માલ 18,000માં વેચ્યો તો નફો થયો 8,000. નફો હોય તો મૂડી વધે. તો અગાઉ જુઓ, મૂડી 1,00,000 હતી, 1,00,000માં 8,000 નફો એટલે મૂડી 1,08,000. આમ 3 અસર થઈ આની. એક, માલ સ્ટોકમાં 10,000નો ઘટાડો, રોકડ શિલ્લકમાં વધારો, એટલે 2 અસર મિલકતો બાજુ. એક મિલકત, માલ સ્ટોક નામની મિલકત ઘટી 10,000, તો સામે રોકડ નામની મિલકત વધી 18,000. તો તફાવત 8,000 નફો થયો. તો સમીકરણની બીજી બાજુ, નફો હોય તો મૂડીમાં વધારો. બાકી દેવાદારને બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર નથી, તો એની એ જ રકમે. લેણદારોમાં કોઈ ફેરફાર નથી, તો લેણદારો જે હતા એના એ નીચે ખેંચી લઈશું. આ બંને બાજુનો સરવારો કરો. મિલકતો બાજુનો સરવારો 1,08,000, મૂડી અને દેવાનો સરવારો 1,08,000. આમ આપણે 6 વ્યવહારની નોંધ. ત્યાર પછી એના પછીનો 7 વ્યવહાર. 7 વ્યવહારમાં જુઓ કે હિમાનીએ રૂપિયા 2,000નો માલ પરત કર્યો. હિમાની પાસેથી આપણે માલ ખરીદ્યો હતો, હવે હિમાનીએ આપણને માલ પરત કર્યો. તો હિમાની પાસેથી ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ પરત કહેવાય. તો ખરીદ પરત 2,000નું, તો એ ખરીદ પરત એટલે ખરીદેલો માલ ધંધામાંથી જાય. તો હિમાની ખાતે ઉધાર 2,000, તે ખરીદ પરત ખાતે 2,000. આ આપણી આમનોંધ. હિમાની ખાતે ઉધાર, તો હિમાનીને પહેલાં આપણે 2,000 ચૂકવવા, આ ખરીદ્યો તો 40,000, એમાંથી હિમાનીને આપણે 2,000નો માલ પરત કર્યો એટલે હિમાની આપણા લેણદાર હતા 40,000, એમાંથી 2,000નો માલ પરત કરીએ તો લેણદારમાં 2,000નો ઘટાડો. માલ સ્ટોક, ખરીદેલો માલ પરત થાય, માલ સ્ટોકમાં 2,000 ઘટાડો એટલે માલ સ્ટોક મિલકતો બાજુ આવશે. અગાઉ જુઓ, મિલકતો તરીકે માલ સ્ટોક 25,000ના હતા, એમાંથી 2,000નો પરત એટલે હવે આપણો માલ ધંધામાં રહેશે 23,000. જ્યારે લેણદારો હતા 40,000, ત્યારે હિમાનીને આપણે 40,000 ચૂકવવાના હતા, એમાંથી આપણે હિમાનીને 2,000નો માલ પરત કરી દીધો એટલે હવે હિમાનીનું ખાતું રહેશે 38,000. બાકી કોઈ ફેરફાર નથી, તો એની એ જ રકમ નીચે ઉતારી દો. રોકડ શિલ્લક હતી 48,000, બેંક શિલ્લક હતી 20,000, દેવાદારો હતા 55,000. આ બાજુ મૂડીમાં કોઈ ફેરફાર નથી, મૂડી
જે હતી 1,08,000. બંને બાજુનો સરવારો કરો, મિલકતોનો સરવારો થયો 1,36,000, તો મૂડી અને દેવા બંનેનો થઈને સરવારો થાય 1,08,000 + 38,000. એમ કરીને મૂડી અને દેવાનો સરવારો પણ 1,46,000. આમ સાતમો વ્યવહાર. પછી આઠમો વ્યવહાર. આઠમા વ્યવહારની રકમ વાંચજો. જસલીને 4,000 માલ પરત કર્યો, જસલીને પરત કર્યો, તો આપણે જસલીને માલ વેચ્યો તો જસલીને આપણને માલ પરત કર્યો એટલે વેચાણ પરત. વેચાણ પરત એટલે વેચેલો માલ પાછો આવ્યો, આવે તે ઉધાર. તો એની પ્રથમ નોંધ, વેચાણ પરત ખાતે ઉધાર 4,000, તે જસલીન ખાતે 4,000. વેચાણ પરત ખાતે ઉધાર, તે જસલીન ખાતે. તો વેચાણ પરત એટલે વેચેલો માલ પરત આવે, તો માલ સ્ટોકમાં વધારો. આગળ જોઈએ તો માલ સ્ટોક 23,000 હતી, તો માલ સ્ટોક 23,000 પાછો આવ્યો 4,000, એટલે વધ્યો, એટલો માલ આપણે પરત આ મળ્યો. તો 23,000 + 4,000 એમ ધંધામાં માલ થયો 27,000. જસલીન આપણા દેવાદાર હતા, જસલીનને આપણે માલ વેચ્યો તો જસલીન પાસે રકમ વસૂલ લેવાની હતી, એટલે જસલીન દેવાદાર હતા 55,000. પણ એમાંથી એને આપણને 4,000 માલ પરત કર્યો, તો હવે જસલીન પાસે આપણે 51,000 લેવાના રહે, તો એટલે દેવાદારો 4,000 ઘટે. બાકી કોઈ ફેરફાર નથી, તો બાકી જે રોકડ શિલ્લક હતી, રોકડ શિલ્લક એમને એમ ખેંચી લીધી, બેંક શિલ્લક હતી, બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર નથી, તો એમને એમ. આ મૂડી અને દેવામાં કોઈ અસર નથી થઈ, ફેરફાર નથી, એટલે મૂડી જે હતી એ 1,08,000 અને લેણદારો જે હતા એના એ. એટલે આની બંને અસર. મિલકતો બાજુ, માલ સ્ટોક નામની મિલકત વધી, તો દેવાદાર નામના મિલકત ઘટી. બંને બાજુનો સરવારો એક સરખો જ. ત્યાર પછી નવમો વ્યવહાર જુઓ. નવમો વ્યવહાર, ઇમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ ગઈ. હિસાબની પતાવટ થઈ ગઈ એનો અર્થ એમ, ઇમાનીને આપણે પાસે, ઇમાની પાસેથી આપણે માલ ખરીદ્યો તો ઇમાનીને ચૂકવવાના હતા, એ ઇમાનીને આપણે ચૂકવી દીધા. જસલીનને આપણે માલ વેચ્યો તો એનો મતલબ એમ, જસલીન આપણા દેવાદાર હતા, એની પાસેથી રકમ વસૂલ લેવાની હતી, તો એના પાસેથી મળી ગઈ, તો આને હિસાબની પતાવટ થઈ ગઈ. લેણદારને ચૂકવી દીધા, દેવાદાર પાસેથી મળી ગયે. તો બંનેની આપણે નોંધ અલગ અલગ કરીશું. સૌ પ્રથમ ઇમાની, ઇમાનીને હિસાબની પતાવટ થઈ ગઈ એટલે ઇમાનીને આપણે ચૂકવી દીધા, તો ઇમાનીનું ખાતું લેણદાર કહેવાય. આગળ જોઈએ કે ઇમાનીનું ખાતું 38,000 છે. 38,000 કેવી રીતે આપણે આગળ જોઈ ગયા કે 40,000 માલ ખરીદ્યો હતો, એમાંથી આપણે 2,000 માલ પરત કર્યો હતો, એટલે આપણા લેણદાર ઇમાની હતા 38,000, એટલે ઇમાનીને રૂપિયા 38,000 ચૂકવી દીધા, એટલે રોકડા ચૂકવે, તો એની નોંધ રોકડ જાય તે જમા. તો ઇમાની ખાતે ઉધાર 38,000, તે રોકડ ખાતે 38,000. પહેલાં આની અસર સમીકરણ ઉપર કરીશું. ઇમાની ખાતે ઉધાર, ઇમાની આપણે લેણદાર હતા એને ચૂકવી દીધા, એટલે ઇમાનીનું ખાતું ક્લોઝ થઈ ગયું. એટલે પહેલાં 38,000 હતા, એમાં 38,000 ચૂકવી દીધા, એટલે હવે આપણા લેણદારો નહીં, એટલે 0 થઈ ગઈએ. રોકડ એટલા ચૂકવે, રોકડ જાય તે જમા. તો પહેલાં આગળ જુઓ, રોકડ હતી આપણે પાસે 48,000, તો પહેલાં 48,000 રોકડ, એમાંથી આપણે એને 38,000 ચૂકવે, તો ધંધામાંથી એટલી રોકડ ઘટી, તો 38,000 માઇનસ, એટલે હવે ધંધામાં રોકડ રહી 10,000. હવે બીજી કોઈ ફેરફાર નથી, તો બાકીની જે અસર મિલકતો બાજુ હતી એ મિલકતો બાજુ ખેંચી લો, જવાબદારી બાજુ હતી જવાબદારી બાજુ ખેંચી લો. એટલે માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, તો માલ સ્ટોક 27,000 હતા એ. દેવાદારોમાં કોઈ ફેરફાર નથી, તો દેવાદાર 51,000 હતા એ ખેંચી લીધા. બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર નથી, તો બેંક શિલ્લક જે હતો એ ખેંચી લીધું. આ બાજુ મૂડીમાં કોઈ ફેરફાર નથી, તો મૂડી જે હતી એના એ જ ખેંચી લીધી. એમ સરવારો કરો, તો મિલકતો બાજુનો સરવારો 1,08,000, આ બાજુ મૂડીનો સરવારો 1,08,000, હવે દેવા 0 થઈ ગયે. એમ મિલકતો અને આ મૂડી દેવા એટલે જવાબદારી બાજુનો સરવારો સરખો. હવે એના અંદર જ જસલીન સાથે પણ હિસાબની પતાવટ થઈ ગઈ, એનો અર્થ એમ, જસલીનને આપણે માલ વેચ્યો તો જસલીન પાસે આપણે રકમ લેવાની હતી, એટલે જસલીન પાસેથી આપણને રકમ મળી ગઈ. તો જસલીનને આપણે આમ માલ વેચ્યો તો 55,000 ધ્યાન રાખજો, પણ એમાંથી જસલીને આપણને આગળ જોયું તો 4,000 માલ પરત કર્યો હતો, એટલે હવે આપણા જસલીન દેવાદાર હતા 51,000. એનો મતલબ એમ
જસલીન પાસેથી આપણે 51,000 લેવાના હતા, એ જસલીન પાસેથી આપણને 51,000 રૂપિયા મળી ગયા. તો એની નોંધ રોકડ ખાતે ઉધાર, એટલી રોકડ આવશે મળે એટલી રોકડ ખાતે ઉધાર 51,000, તે જસલીન ખાતે 51,000. રોકડ ખાતે ઉધાર, રોકડ શિલકમાં વધારો થયો. તો આગળ જોઈએ તો આગળ હતી રોકડ શિલક 10,000 વત્તા 51,000 જસલીન પાસેથી મળે એટલે રોકડ થઈ 51,000નો વધારો એટલે રોકડ થઈ 61,000. જ્યારે જસલીન આપણા દેવાદાર હતા 51,000ના, એના પાસેથી આપણને મળી ગયા, તો 51,000 પૂરેપૂરા મળી ગયા એટલે હવે દેવાદારો થઈ ગયા 0. બાકી કોઈ ફેરફાર નથી. તો બાકી જોઈએ મિલકતો બાજુ, માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી. તો માલ સ્ટોક જે હતો એ બેંક શિલકમાં કોઈ ફેરફાર નથી. તો બેંક શિલક જે હતી એ આ બાજુ, બીજી બાજુ મૂડી અને દેવા એટલે જવાબદારી બાજુ, મૂડીમાં કોઈ ફેરફાર નથી. તો જે મૂડી હતી એ લેણદારો 0 થઈ ગયા હતા, એમાં કોઈ ફેરફાર નથી થયો. તો લેણદારો હતા એ મિલકતો બાજુનો સરવારો 1,08,000. એમ મૂડી અને દેવા એ બંને બાજુનો સરવારો કરો તો 1,08,000. આમ આ 9 વ્યવહાર. હવે 10મો વ્યવહાર, 10મા વ્યવહારની રકમ જોજો. આપણે 10મો વ્યવહાર છે 5,000 રૂપિયા બેંકમાંથી ઉપાડીએ. તો એનો મતલબ એ બેંકમાંથી ઉપાડીને ધંધામાં લાવે, તો ધંધામાં એટલી રોકડ વધે, રોકડ ધંધામાં આવે તે ઉધાર. તો સામે બેંક શિલક ઘટશે, બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય, બેંક શિલક ઘટે તો બેંક ખાતું જમા થાય. તો અહીંયા રોકડ આવે છે, તો આની નોંધ રોકડ ખાતે ઉધાર, ઉધાર રૂપિયા 5,000 ઉપાડ્યા, 5,000 આવ્યા રોકડ ખાતે ઉધાર, તે બેંક શિલક ઘટી તે બેંક ખાતે, આપણે આમ નોંધ થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. તો રોકડ શિલક હવે હિસાબી સમીકરણ પર થતી અસર, રોકડ શિલક હતી 5,000, રોકડ શિલક બેંકમાંથી ઉપાડ્યા 5,000 હતી. તો આગળ જોઈએ તો આગળ રોકડ ઉપરના વ્યવહારમાં જોઈએ તો ઉપરના વ્યવહારમાં રોકડ શિલક 61,000 હતી. તો 61,000 હતી પહેલાં, એમાંથી બેંકમાંથી 5,000 ઉપાડ્યા તો એટલો વધારો થયો, તો 5,000 વધી એટલે રોકડ શિલક થઈ ધંધામાં 66,000. 61,000 વત્તા 5,000. જ્યારે બેંક શિલક બેંકમાંથી ઉપાડ્યા, બેંક શિલક ઘટી, ઉપરના વ્યવહારમાં જોઈએ તો બેંક શિલક 20,000 હતી. તો પહેલાં બેંક શિલક જે હતી એ 20,000, તો એમાંથી 5,000 ઉપાડે તો માઇનસ ઘટાડો 5,000, એટલે હવે બેંક શિલક થઈ 15,000. હવે બીજું કોઈ ફેરફાર નથી. તો બાકીની અસર જે મિલકતો બાજુ હતી એ મિલકતો બાજુ ખેંચી લો, મૂડી અને દેવા બાજુ હતી એમાં કોઈ ફેરફાર ન હોય તો એમને એમ ખેંચી લો. રોકડ આવી ગઈ, દેવાદારો 0 થઈ ગયા, હવે બતાવવાની જરૂર નથી. માલ સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, તો માલ સ્ટોક જે 27,000 હતો એ 27,000. બેંક શિલક આવી ગઈ, જો રોકડ આવી ગઈ, દેવાદારો નીકળી ગયા, માલ સ્ટોક જે હતો એમાં કોઈ ફેરફાર નથી, માલ સ્ટોક આવી ગયો. બેંક શિલક 20,000 હતી, 5,000 ઉપાડ્યા, 5,000 ઘટાડો, 15,000 આવી ગયું. હવે આ બાજુ જવાબદારી બાજુ મૂડીમાં કોઈ ફેરફાર નથી, એટલે મૂડી જે 1,08,000 હતી એ, એટલે લેણદારો હવે નીકળી ગયા, હવે 0 થઈ ગયા, ન બતાવો તો પણ ચાલે. તો લેણદારોમાં ડેશ, બંને બાજુનો સરવારો કરો તો સરવારો સરખો થઈ જશે, ભૂલ નહીં કરી હોય તો. 6 × 5 = 11 અને 7 = 18, 1,08,000. 6 × 1 = 7 = 9 = 10. તો આ બાજુ મૂડીનો સરવારો પણ 1,08,000 અને દેવાનો સરવારો 0, એમ આ બાજુનો પણ સરવારો 1,08,000. આમ 10 વ્યવહારો થયા. હવે ધ્યાન રાખજો, 11મા વ્યવહારથી ત્રીજા ભાગમાં અસર બતાવીશું, એટલે દાખલો બહુ મોટો છે, એટલે હવે ધ્યાન રાખજો. અહીંયા 11મા વ્યવહારથી હવે જે અસર આવે એ ત્રીજા વિડીયામાં
त्यां सुधी बराबर समझो आ विडियामां के कैसामो असर थशे, सामो वधारो के घटाड़ो थशे ए बराबर समझो। बराबर कोई प्रश्न हो तो तरत पूछी लेजो। जय स्वामी नारायण।